વેલકમ બેક. ગુજરાતમાં વરસાદની સારી શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદમાં સરેરાશ 2 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે, ત્યારે હવામાન વિભાગનું માનીએ તો આગામી 24 કલાકમાં ગુજરાતમાં ચોમાસું સક્રિય થઈ જશે. રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે અને આગામી 2 દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. તો હવામાન વિભાગનું માનીએ તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં ભારે વરસાદ થઈ શકે છે. સાથે જ સૌરાષ્ટ્ર, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદ વરસી શકે છે, જ્યારે અમદાવાદમાં પણ પવન સાથે સારો વરસાદ થાય તેવી હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. રાજ્યમાં વરસાદની જો વાત કરીએ તો સિઝનનો 6% વરસાદ ગુજરાતમાં વરસી ચૂક્યો છે અને હવે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 24 કલાકમાં રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે સૌરાષ્ટ્રમાં પણ અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં વરસાદની આગાહી કરાઈ છે. ખાસ કરકે સાઉથ ગુજરાત રિજિયન મેં એન્ડ ઇસ્ટ સેન્ટ્રલ ગુજરાત રિજિયન મેં એટ મેની પ્લેસીસ મેં બારિશ હોગા એન્ડ ઉસકે બાદ સબસિક્વન્ટ 3 ડેઝ મેં ગુજરાત રિજિયન મેં સ્કેટર રેનફોલ હોગા એન્ડ સૌરાષ્ટ્ર કચ્છ મેં એટ આઇસોલેટેડ પ્લેસીસ મેં રેનફોલ હોગા એન્ડ હેવી રેનફોલ વાર્નિંગ ભી હૈ ડે 1 એન્ડ ડે 2 કે લીએ, દેટ ઇઝ 24 એન્ડ 25 કે લીએ હૈ. 24-25 મેં હમ એક્સપેક્ટ કરેંગે કે સાઉથ ગુજરાત મેં યોર વલસાડ, નવસારી, દેન તાપી, ડાંગ, યે સબ એરિયા મેં એક અધા જગા મેં હેવી રેનફોલ હોને કા સંભાવના હૈ. ડે 1 ડે 2 મેં યે રહેગા એન્ડ હમ એક્સપેક્ટ કરેંગે કે નેક્સ્ટ 48 આવર્સ મેં મોનસૂન કા જો એડવાન્સમેન્ટ હૈ વો સાઉથ ગુજરાત મેં હો જાયેગા.